निन्दाम्बोधि स्मितरुचिर्पूर्णे दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने यथी जय स्वामीनारायण वाला भक्तों આપણે બધાએ ઘણા દિવસોથી પૂજ્યપાદ ગુરુજીની કથાવાર્તાનો લાભ લઈએ છે. આજે પૂજ્યપાદ ગુરુજી કેનેડા ગયા છે. કેનેડાની અંદર આજે સવારમાં લગભગ 3 કલાકની સભા હતી. આવતીકાલે પણ હોલ રાખીને ત્યાં લોયાધામ કેનેડા એ હરિભક્તોએ આયોજન કર્યું છે. ગુરુજી અહીં પરત મંગળવારે પધારવાના છે. બુધ ગુરુ પાછા કથાવાર્તાનો એ લાભ આપશે આપણને. આજે આપણે જ્યારે સત્સંગ સભામાં ભેગા થયા છે ત્યારે ગુણાદિતાનંદ સ્વામીની નાની વાત વાંચું છું. પ્રકરણ 2:42 સ્વામીની આ વાત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી એમ વાત કરી જે ભગવાનમાં જોડાવું કે સાધુમાં જોડાવું. ત્યારે પૂછ્યું જે ભગવાનમાં જોડાનો હોય તે કેમ જણાય ને સાધુમાં જોડાનો હોય તે કેમ જણાય. પછી સ્વામી બોલ્યા જે ભગવાનમાં જોડાનો હોય તેને ભગવાનના ચિહ્ન ચરિત્ર અને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રી કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. અને સાધુમાં જોડાનો હોય તેનાથી દર્શન સેવા ને વાતો તે અહોરાત્રી કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાનો છે. અને વળી એમ વાત કરી જેટલો સાધુમાં જીવ બંધાનો છે તેટલો જ સત્સંગ છે અને જેટલો જીવ બંધાનો નથી તેટલો કુસંગ છે. ત્યારે પૂછ્યું આવી રીતે સાધુમાં જીવ બંધાનો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે. પછી સ્વામી બોલ્યા જે એવી રીતે સાધુમાં જીવ બંધાનો નથી જો બંધાનો હોય તો જાય નહીં. જેમાં લીમડો છે તે જે દિવસ અમે મંદિર કરતા હતા તે દિવસે 2 વેતનો હતો અને 1 મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું. હવે આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં. તેમ ઘણા દિવસ રહીને જેને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચ વિષય કે કામાદિક દોષનો પાળ્યો સત્સંગમાંથી પડે નહીં. એમ કહીને બોલ્યા જે પ્રસંગ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુહુ સૈવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારા અપાવૃતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે અને એમ ન રહેવાય તો મોક્ષ માર્ગે દીધા કમાડ અને કડી જડી બારને. સ્વામીએ વાત કરી સાધુમાં જોડાવું કાં તો ભગવાનમાં જોડાવું. તમે અહીં બેઠા છો એમાંથી સ્વામીની વાતો રોજ વાંચતા હોય એવા કેટલા છો? આંગળી ઊંચી કરો. ડેલી સ્વામીની વાત વંચાતી જ હોય કરો તો ફરી. વચનામૃત વંચાતું એવા કેટલા? રોજ ક્યારેય રહે નહીં. બરાબર, કાચું તો છે. વચનામૃત અને સ્વામીની વાત. આપણા શ્વાસ વિના આપણું શરીર ચાલે?
ચાલે? એમ વચનામૃત અને સ્વામીની વાત વિનાનો વાંઝ્યો દિવસ જેનો ના જાય એનો સત્સંગ પાકો રહે. બાકી બધી ધક્કા ગાડી કહેવાય. કેવી ગાડી? ધક્કા ગાડી. એને ધક્કો મારવો પડે એટલે હાલે. વચનામૃત અને સ્વામીની વાતો બેનું વ્યસન આપણને થવું જોઈએ, એના વિના રહેવાય જ નહીં. એ તો જીવન છે, એ શ્વાસ થઈ જવો જોઈએ. અને સ્વામીની વાત વાંચતા જો આ એક વાત મેં વાંચી, બે કે ત્રણ મિનિટ જ થાય. અને વચનામૃત કરતાં પણ પહેલી પ્રાયોરિટી સ્વામીની વાતોને આપવી જોઈએ. કેટલાને ઘેર સ્વામીની વાતો છે? આંગળી ઊંચી કરો. કોણ બાકી હોય આ પરિવારમાં પણ સ્વામી વાતો તમને કરતા નથી, કાં તો તમે સ્વામી પાસે બેસતા નથી? બેમાંથી એક જ હોય તો સ્વામી તો દયાળુ છે, પણ આપણે થોડી દયા હવે કોની પર કરવાની છે? કોની ઉપર? આપણી ઉપર. સ્વામી તો દયાળુ છે પણ આપણે દયા હવે થોડી સ્વામી પર સમજો તોય વાંધો નહીં. હાલો ને, વસ્તુ તો એક નક્કી છે ને, કે કોઈ વ્યક્તિ આપણને બહુ કિંમતી વસ્તુ આપી હોય અને એને આપણે સાચવીએ નહીં, ગમે ને એ આપણે ઘેર બે વર્ષે આવે, ઇન્ડિયાથી કોઈ મોઘામ મોઘી વસ્તુ દીધી હોય અને એને આપણે ઘેર અહીં અમેરિકા આવે ને આપણે એને ક્યાંય ગમે ત્યાં મૂકી દીધી હોય, આપણને એની કિંમત ના હોય તો ઓલાને એમ થાય કે આને મારી આપેલી વસ્તુની કિંમત નથી. એમ સ્વામી એવું વિચારે, આવા મોટા પુરુષો એવું વિચારે કે આ પૃથ્વી પર અમે, સ્વામી કે મારો દેહ 23 વર્ષ આયુષ્ય વિના, 25 વર્ષ આયુષ્ય વિના રહ્યો આ પૃથ્વી પર. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનો દેહ આયુષ્ય તો 1898માં સ્વામી કે પૂરી થઈ ગઈ હતી, પણ 1923 સુધી મહારાજે કેવળ મને સત્સંગીઓને સુખ આપવાને અર્થે, સોરઠની અંદર સત્સંગીઓને સુખ આપવાને અર્થે, વાતો કરવા માટે મહારાજની મૂર્તિનું સુખ દેવાને અર્થે આ પૃથ્વી પર રાખ્યો. તે વાતોનું સંકલન થયું. બાલ મુકુંદાસજી સ્વામી જેવા એક મોટા સદગુરુએ એનું સંકલન કર્યું. તે ત્યારથી એ લોકોએ આમ હાથથી પ્રતો લખી હતી અને લખી લખીને એને કેવી રીતે સાચવી હશે અને એ સાચવીને ત્યારથી આવી 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 ના 100 વર્ષથી કારખાના છાપખાના નીકળ્યા. તે 100 વર્ષ પહેલાંય આટલી પ્રતો નહોતી મળતી. ગામમાં 2 જણ પાસે હોય તે બધા સત્સંગો ભેગા થઈને એમાંથી વાંચે. એમાંથી અત્યારે તો ઓહો, સ્ટોરોની અંદર ઢગલા પડ્યા હોય, સ્ટોરોની અંદર પડ્યા હોય. બોલો, એક એક વ્યક્તિને આપો ને તોય સ્ટોક ખૂટે નહીં, એટલો સ્ટોરમાં ઢગલો પડ્યો. અત્યારે સ્વામીની વાતો, વચનામૃત આપણે મોટાના દાખલા બાજુ જોશું ને તો વાંચવાની ઈચ્છા થશે. મોટા પુરુષોના દાખલા બાજુ આજે આ વચનામૃત, વચનામૃતમાં આંગળીઓ વધારે ઊંચી હતી, પણ વચનામૃતને સમજવા માટે સૌથી પહેલાં જરૂર કોની પડે? સ્વામીની વાતોની. શરીરને ટકાવવા અનાજની જરૂર છે, પણ બાળક જન્મે ત્યારે અનાજ ન ખવડાવાય, ત્યારે માનું દૂધ જોઈએ. સ્વામીની વાતો એ માનું દૂધ છે, એ પીવે, એનાથી થોડો મોટો થાય, થોડું પાપા પગલી ચાલતો થાય, પછી એને વચનામૃતની કંઈક ખબર પડે કે વચનામૃત શું કહે છે. નહીં તો હું વચનામૃત કહેતું હોય ને એ હું સમજી બેહે, એવું થઈ જાય. એટલે સ્વામીની વાતો નિત્ય આપણો લોયાધામ પરિવાર ઓનલાઈન સાંભળતો હોય, કંઈ બેઠા હો, હું તો વારે વારે તમને હાથ જોડીને, માથું નમાવીને, દંડવટ કરીને, પ્રાર્થના કરીને કેટલી વખત કહી ચૂક્યો છું કે તમે અહીં આવવાવાળા વચનામૃતને સ્વામીની વાતો વિના ન રહેશો. કારણ કે આપણી નિષ્ઠા પાકી છે, આપણને ભગવાન અને ગુરુજી જેવા મોટા સાધુ મળ્યા છે, એનો પક્ષ પણ આપણને, એની અંદર હેત પણ સાચું છે. પરંતુ જો વચનામૃતને સ્વામીની વાતો વાંચેલી નહીં હોય ને તો એની જે અલૌકિકતા છે એનો અનુભવ નહીં થાય. કોઈ પણ વસ્તુનો એક્સપિરિયન્સ થવો જરૂરી છે. આ હોલમાં એસી ચાલતું હોય તો ટાઢું લાગે તો ખબર પડે એસી હાલે છે. બહાર ગમે એટલો બરફ પડ્યો હોય પણ અહીં હીટર ચાલતું હોય તો એક્સપિરિયન્સ થવો જોઈએ, ઠંડી નથી લાગતી તો હીટર ચાલુ છે. એમ આ સત્સંગ તો શ્રીજી મહારાજ કે અલૌકિક છે. ગઢડા પ્રથમનું 30મું વચનામૃત.
મહારાજ કે આ સત્સંગમાં જે વાર્તા થાય છે અને કોઈ ધાર્યા વિચાર્યા કરે તેના ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય એવો અલૌકિક સત્સંગ છે. હવે એ સત્સંગમાં આપણે આવ્યા તો ખરા, આપણને મહારાજ સર્વોપરી છે એ સમજાઈ ગયું, આ સાધુ આવા બ્રહ્માંડમાં ક્યાંય નથી એ હા પડી ગઈ, પણ નિત્ય જેમ રોટલીને શાક જમીએ છે રોજ નવું લાગે છે, સમોસા જમીએ છે રોજ નવા લાગે છે, હમણાં કેસર કેરી બજારમાં આવી છે રોજ જમીએ તો એ નવી લાગે છે, લાગે છે અને નવું લાગે ને એ જ ફરી ખાવાની ઈચ્છા થાય, જે જૂનું થાય એ ખાવાની ઈચ્છા જ ના થાય. રોટલી શાક કોઈ દી જૂના નથી થતા. એવી રીતે આપણને મહારાજ, આ સંતો, આ સત્સંગ, આ હરિભક્તો રોજ નવા નવા લાગવા જોઈએ. પીવડા ઘનશ્યામ મહારાજ જેદી પહેલી વાર પ્રતિષ્ઠા હોય અને ત્યારે બેઠા હોય અને ત્યારે જે અનુભવ અલૌકિકતાનો આમ થાય, વર્તાલ 5 વર્ષે ગયા હોય ને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ ને એ જે અલૌકિક ભાવ થાય એ રોજ ત્યાં રહેતા થઈએ ને એટલે શું થાય, ધૂળ ચડે, સમજનમાં ધૂળ ચડે, હેતમાં ધૂળ ચડે, એવું થાય. એની માટે રોજ અલૌકિક ભાવ રાખવા માટે સ્વામીની વાતોનો અભ્યાસ જરૂરી છે. આજે હવે તમે કેટલા નિયમ લઈને જાઓ છો એ મને ઉપર કહેવા આવજો, કે અત્યાર સુધી નહોતા વાંચતા પણ હવેથી એક દિવસ પણ વાંચ્યા વિનાનો જાય નહીં. એક વાત, બે લાઇનની વાત, નાનામાં નાની સ્વામીની વાત વાંચવી જ પડે, આપણે કેમ ચાલે? સ્વામીની વાત આપણે વસાવી છે, બધાના ઘરમાં છે, તો સ્વામીની વાત વિના કેમ દિવસ જાય? સ્વામી કે ભગવાનમાં જોડાવું કાં તો સાધુમાં જોડાવું, તો બંનેની જોડાવાની વ્યાખ્યા કરી કે જે ભગવાનમાં જોડાયો હોય એને ભગવાનના ચિહ્ન ચરિત્રને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રી કર્યા સાંભળ્યા વિના રહેવાય જ નહીં. જે ભગવાનમાં જોડાઈ ગયો એને ભગવાનની મૂર્તિ જ સાંભળ્યા કરે, એને ભગવાનની મૂર્તિ ભૂલવી હોય તો ન ભૂલાય, એ ભગવાનમાં જોડાઈ ગયો કહેવાય. ભગવાનના જપ એને ભૂલાય જ નહીં, ભગવાનના જપ એને ચાલુ જ હોય, થયા જ કરે. ભગવાનના ચિહ્નો, ભગવાનના 16 ચિહ્નો, ભગવાનના શરીરની અંદર રહેલા તિલ ચિહ્નો એને સાંભળ્યા જ કરે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ચિહ્ન ચિંતામણીમાં, સર્વે ચિહ્ન સંભારી ધારુ અંત સમાની મોડી વાલા, સર્વે ચિહ્ન સંભારી ધારુ અંત સમાની મોડી વાલા, ઓરાયાવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, સર્વે ચિહ્ન સંભારી ધારુ અંત સમાની મોડી વાલા. આ જેને થતું હોય ને એ ભગવાનમાં જોડાનો, જેને ભગવાનની મૂર્તિ એ જ ખોરાક થઈ જાય, જેને ભગવાનની મૂર્તિ એ જ એનું જળ થઈ જાય, જેને ભગવાનની મૂર્તિ એ જ એનું સુખ થઈ જાય, એ ભગવાનમાં જોડાઈ ગયો. આપણને ત્યાંથી સુખ આવે ખરું, આવે ખરું. આપણને ઘનશ્યામ મહારાજને જોવા ગમે છે, ઘનશ્યામ મહારાજની હામું બેસવું આપણને ગમે છે, પણ કથા પૂરી થઈ જાય ને સભા જેવી પૂરી થાય પછી ઘનશ્યામ મહારાજ તો અહીં બેઠા જ હોય છે, આપણે કેટલા સ્થિર થઈને એની સામે બેહીએ છે. બીજું કેટલું જગત આપણને યાદ આવવા લાગે છે, જેવી આરતી ને સ્તુતિ પૂરી થઈ નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તો ઘનશ્યામ, અને અહીંથી જેવું આપણને પ્રસાદ મળ્યો ને સંતોને જે સમયણ કીધા, અને પછી આ જ હોલ, આ જ મહારાજ, શું થાય છે, કેમ એમ થાય છે? કારણ એ છે ભગવાનમાં આપણે સંપૂર્ણ રીતે જોડાઈ ગયેલા નથી. પણ જો સાધુ બેઠેલા હોય, 1 કલાક બેઠેલા હશે, 2 કલાક બેઠેલા હશે, 5 કલાક બેઠેલા હશે આપણી સામે, તો આપણે આમને આમ જ બેઠા રહીશું, ભ્રમરૂપ થઈ જઈશું બધાય. એની પાછળનું શું કારણ? કારણ કે આપણે સામા જોડાયેલા છે, બોલો તો, સામા સાધુમાં. આમ ધીમા ધીમા બોલો છો એટલે મને એવું લાગે છે કે ભગવાનમાં જોડાય હું પરાને બોલાવતો હોય છે એવું લાગે છે. એવું છે? હાલો હવે આંગળી જ ઊંચી કરાવી દઉં, ભગવાનમાં જોડાયેલા આંગળી ઊંચી કરો.
કોઈ નહીં. હાલો હવે સાધુમાં જોડાયેલા આંગળી ઊંચી કરો. અમુક એકેયમાં ના કરી અને હામાં ગણવા, ક્યાંય જોડાયેલા નહીં. એ પોતામાં જ જોડાયેલા હોય એવું બને, ભગવાનમાં નહીં સાધુમાં નહીં. સાધુમાં જોડાના હોય કેવા હોય તો સ્વામી કે એનાથી દર્શન સેવા વાતો એ અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં, ત્યારે સમજવું કે સાધુમાં જોડાનો છે. હા, કથા વાર્તા વિના તમે ના રહી શકો એ વાત નક્કી છે, એ તો વાત નક્કી. એટલે સાધુમાં તો જોડાયેલા છીએ, પણ જોડાવાનું કેવું છે? હજુ પણ આગળ આપણે જોડાવાનું છે, એક સ્ટેપથી પતી નથી જતું, હજુ પણ આગળ જોડાવાનું છે. હજુ અમે આટલા સાધુ થઈ ગયા ને તોય હજુ ગુરુજીમાં જોડાવાનો માર્ગ હજુ ચાલુ જ છે, હજુ અટકી નથી ગયો, હજુ ચાલુ છે. સાધુ થયા છતાંય પણ સદગુરુમાં જોડાવાનો રસ્તો હજુ મુસાફરી જ છે, હજુ તો ચાલીએ જ છે, ડેસ્ટિનેશન સુધી તો પહોંચવાનું છે. એ પહોંચી ગયા ક્યારે કહેવાય? જ્યારે સદગુરુનું અને આપણું હૃદય એક થઈ જાય, એનો સંકલ્પ અને આપણો સંકલ્પ એક થઈ જાય, એ અને આપણે બે એક થઈ જઈએ, ત્યારે આપણે સંપૂર્ણ જોડાઈ ગયા કહેવાય, સંપૂર્ણ જોડાઈ ગયા કહેવાય. આપણા શરીરનો જે પડછાયો છે એ આપણા આકારનો જ પડે, એમ જ્યારે સદગુરુનું પ્રતિબિંબ આપણે થઈ જઈએ ત્યારે આપણે સદગુરુમાં જોડાયા કહેવાઈએ. અને સદગુરુમાં સંપૂર્ણ જોડાઈએ ત્યાર પછી પુરુષોત્તમનું પ્રતિબિંબ આપણે જ્યારે થઈ જઈએ, કે આપણને આપણું પ્રતિબિંબ પડેમાં પુરુષોત્તમનો અનુભવ થાય કોઈને, ત્યારે આપણે પુરુષોત્તમમાં જોડાયા કહેવાઈએ. આપણી મંજિલ ટૂંકી નથી, આપણી મંજિલ બહુ લાંબી છે. આમ ટૂંકી છે, આમ લાંબી છે. ટૂંકી એટલે છે કે જેને દેહ મૂકીને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે, એટલે ટૂંકી છે. પણ મળી જાય પછી એને જોડાવું એ તો કામ છે ને. કોઈને મેડિકલમાં એડમિશન મળી ગયું એટલે ડૉક્ટરની લાઈન ઉપર આવી ગયો છે, પણ એને ત્યાં અભ્યાસ તો કરવો પડે ને, ડૉક્ટરની ડિગ્રી તો મેળવવી પડે ને. કદાચ એ કોલેજમાં મેડિકલનું એડમિશન મળ્યું એટલે બધા એને એમ કે આ તો ડૉક્ટર સાહેબ આવ્યા. સમાજની અંદર એવું છે કે જેવો મેડિકલમાં ગયો નથી લોકો એને શું કે? ડૉક્ટર આવ્યા. લોયરની લાઈનમાં ગયો એટલે શું કે? વકીલ આવ્યા, લોયર આવ્યા. પણ થઈ ગયો લોયર? અભ્યાસ તો કરવો પડે ને. અમેરિકાની ફાઇલ મૂકી દીધી હોય અને ખોલવાની તૈયારી હોય એટલે શું કે? અમેરિકાના એ તો થઈ ગયા ગ્રીન કાર્ડ વાળા, સીધા ફાઇલ મૂકેલી છે, પણ જવું તો પડે ને એક વખત કોન્સ્યુલેટમાં, ને એને જવાબ તો દેવા પડે ને. એવી રીતે સત્સંગમાં મહારાજને આપણે જેમ જે ભગવાનને મળવું હતું, જે સાધુને મળવું હતું, મળી ગયા. પણ જો આપણે એને જેવા છે એવા શાસ્ત્રથી નહીં સમજીએ, આપણને વાંચનનું અંગ નહીં હોય, તો જેવી છે એવી દ્રષ્ટિ આપણી નહીં થાય, અને જેવી છે એવી દ્રષ્ટિ નહીં થાય તો અલૌકિકતાનો અનુભવ નહીં થાય. માટે નિત્ય વાંચવાનો અભ્યાસ રાખો. સાધુમાં જોડાવું, કેવા જોડાયેલા ભગવાનના ભક્તો હોય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંવત 1913 સાલની અંદર ચોમાસાનો સમય હતો, અને ત્યારે સ્વામીએ ખબર નહીં કંઈક એવો સંકલ્પ કર્યો કે ઉપસમ અવસ્થામાં જતા રહ્યા. મોટા મોટા પુરુષો હોય ને, એ જ્યારે ઉદાસ થાય આ લોકમાંથી ત્યારે ઉપસમ અવસ્થામાં જતા રહે. ઉપસમ અવસ્થા એટલે, ઉપસમ એને કહેવાય ઇન્દ્રિયોની ક્રિયાઓ જે બાજુ જાય છે ત્યાંથી પાછી ખેંચી લેવી, એને ઉપસમ કહેવાય. જેમ કે આંખ છે, એ આંખને કાંઈ જોવું ગમે છે પણ એને તમે ત્યાંથી વાળી લો. અમદાવાદના ત્રીજામાં ઉપસમ શબ્દ છે, આખા વચનામૃતમાં અમદાવાદનું ત્રીજું છે એમાં ઉપસમ શબ્દ છે. ઉપસમનો અર્થ એ થાય ઇન્દ્રિયોને વાળી અને આત્મા તરફ વાળવી, આત્મામાં જોડવી, એને ઉપસમ કહેવાય. સ્વામી ઉપસમ અવસ્થામાં જતા રહ્યા, કોઈ સાથે બોલે નહીં, કોઈ હામું જોવે નહીં, ખાય નહીં, પીવે નહીં, કોઈ જમવાનું લઈને જાય કે મને ભૂખ નથી, કોઈ મળવા આવે કે મારે કોઈને મળવું નથી. આવી સ્વામીએ ઉપસમ અવસ્થા ગ્રહણ કરી, જાણે સ્વામી ધામમાં જ જતા રહેશે. મોટા પુરુષો જ્યારે ઉપસમ અવસ્થાને ગ્રહણ કરે ત્યાર પછી એ બહુ થોડો સમય જ પૃથ્વી પર રહેતા હોય છે, પછી એ જતા રહે. સ્વામીએ ઉપસમ અવસ્થા ધારણ કરી 24 કલાક ઉપસમ અવસ્થામાં રહે.
દેશ દેશાંતરમાં બધી બાજુ ઉપર સમાચાર પહોંચી ગયા કે ગુણાદિતાનંદ સ્વામી બહુ બીમાર રહે છે, સ્વામી હવે હાજા થતા નથી, કોઈ સાથે વાતો કરતા નથી, કથા વાર્તા પણ કરતા નથી. શ્રીજી મહારાજની તો સ્વામીને આજ્ઞા હતી કે તમારે વાતો કરવી. એટલે તો સ્વામી કે જે દિવસથી આ પુસ્તક આમ સ્વામી બાંધતા હતા પોથી અને આમ હેઠું પડ્યું, સ્વામી કે તે દિવસથી પુસ્તક બાંધ્યું જ નથી. બોલો, સ્વામીના બાજોટ ઉપર પુસ્તકની દોરી ક્યારેય બંધાઈ નથી. આપણે નહીં કથા પૂરી થાય આમ પોથી હંકેલીએ ને, સ્વામીની પોથી હંકેલાઈ જ નથી. પણ આવે એવું થઈ ગયું કે સ્વામીને જ્યાં સ્વામી થાંભલે બેહીને કથા કરતા ત્યાં સ્વામી બેસતા જ નથી, એવી ઉપસમ અવસ્થામાં જતા રહ્યા છે. જૂનાગઢ આખા દેશની અંદર એક વાત પ્રવર્તી ગઈ કે સ્વામી આવે ધામમાં જતા રહેશે અને દરેક હરિભક્તો બાઈઓ ભાઈઓ આબાલ વૃદ્ધ બાળકો બધાએ રોવે કે સ્વામી ધામમાં જતા રહેશે. તો આપણને આવી રીતે કથા વાર્તાને સત્સંગનું સુખ કોણ દેશે? શું ભૂખ હતી સ્વામી પાસે? શાની ભૂખ હતી? કથા વાર્તાની. મહારાજની મૂર્તિનું સુખ કોણ દેશે સ્વામી જતા રહેશે? તો નિષ્કુળાન સ્વામીએ લખ્યું, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરી ના મળેલ. નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ બે નેત્ર, જેને વાલમ શું વાતો કરી છે એની એ જીહવા પવિત્ર. જેને ભગવાનના શબ્દોને સાંભળ્યા છે, જેને ભગવાનનો સ્પર્શ કર્યો છે, જેને ભગવાને દર્શન દઈને જેની સાથે વાતો કરી છે, એવા પુરુષો મળવા નિષ્કુળન સ્વામી કે નહીં મળે હરિના મળેલ. બીજા ગુણવાન તો બહુ મળશે. જૂનાગઢ દેશના હરિભક્તો જાણે છે કે ગુણાતીતાનંદ સ્વામી જેવો પુરુષ મળવો એ દુર્લભ છે, બાકી બધું જ સુલભ છે. સ્વામી દ્વારા મહારાજનું સુખ લીધેલું, સ્વામીની અંદર મહારાજના દર્શન થયેલા, મોટા પુરુષના સુખનો અનુભવ જ આખો જુદો હોય છે. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે છે ને કે ગાય હોય, એ ગાયનું વાછડું હોય, એ વાછડાને મજબૂત થવું હોય તો ગાયના પૂંછડાને મોઢામાં નાખે તો થાય મજબૂત? ન થાય. મોઢાને મોઢામાં નાખે તો ગાય આખો દી વાછડાને ચાટે તો વાછડો મજબૂત થાય? થાય ના થાય? તો ગાયનું વાછડું ગાયના પેટમાં મોઢું નાખે, પેટ આખો દી ચાટે માનું તો થાય? ના થાય. પણ ગાયનું વાછડું જો ગાયના આવમાં મોઢું નાખે, આંચળમાં જો મોઢું નાખે તો એ વાછડું મજબૂત થાય. એમ સ્વામી વાતોમાં કે આખો સત્સંગ ગાય છે. સળંગી સંપ્રદાય છે ને, મંદિર દેવ આચાર્ય સાધુ હરિભગત ને શાસ્ત્ર, આ સળંગી સંપ્રદાય છે. છ અંગનો આખો સંપ્રદાય થાય, સંપૂર્ણ શ્રીજી મહારાજનો સ્થાપિત સંપ્રદાય આ છ અંગ જ્યારે થાય ત્યારે થાય. હવે છ અંગ છે એની આખી ગાય છે. ગાયને પૂંછડે પૂજાય, શિંગડે પૂજાય, પેટે પૂજાય, 33 કરોડ દેવતાનો વાસ છે, બધી જગ્યાએ ગાયની પૂજા થાય. પણ વાછડાને મજબૂત થવું હોય તો ક્યાં વળગવું પડે? આવમાં. એમ આ સત્સંગ આખો ગાય છે. મંદિરો પૂજ્ય છે, દેવો પૂજ્ય છે, આચાર્ય પૂજ્ય છે, સાધુ પૂજ્ય છે, શાસ્ત્ર પૂજ્ય છે, હરિભગત પૂજ્ય છે, પરંતુ સ્વામી કે ભગવાનના મોટા સાધુ છે એ તો ગાયના આવની જગ્યાએ છે. એને જે વળગે એને મહારાજનું સુખ આવે. સમજાયું? એને જે વળગે એને મહારાજનું સુખ આવે. કોઈ આપણને પૂછે કે તમે ભગવાનમાં વળગવાનું વળગવાનું છોડીને મોટા સાધુ મોટા પુરુષને ગુરુજીને આ બધું શું મંડી પડ્યા છો? એ તમે સ્વામીની વાત જો વાંચેલી હોય ને તો કોકને બતાવી શકો કે આ જો, આ જો, આ બીજા પ્રકરણની આ 29મી વાત.
ભગવાનમાં જોડાવવું એ કરતાં ભગવાનના સાધુમાં જોડાવવું એ અધિક છે, ભગવાન બેડા રહેવું એ કરતાં સાધુ ભેગા રહેવું એ અધિક છે મહારાજ. અરે સ્વામી વાતોમાં કહે છે. જો આ ત્રીજા પ્રકરણની 39મી વાત આમ જો વાંચેલી હશે તો ક્યારેક યાદ આવશે આપણને, પણ રોજ સ્મૃતિ રહેશે કે આપણને બળ ક્યાંથી મળશે એ પણ આપણને યાદ રહેશે. સોરઠનો આખો સત્સંગ રોવા માંડ્યો, બધાય ગયા, બધે ઠેર ઠેર ધૂન ભજન બધાય કરે કે હે મહારાજ સ્વામીને ધામમાં ના લઈ જશો, હે મહારાજ સ્વામીને ધામમાં ના લઈ જશો, બધાય પ્રાર્થના કરે, ધૂન ચાલુ કરી દીધી, ભજન ચાલુ કરી દીધા. અને એની અંદર આખા ગામની અંદર એક લાડકીબાઈ કરીને બાઈ રે, સમાધિનિષ્ઠ બાઈ હતા. લાડકીબાઈને ખબર પડી કે સ્વામીએ ઉપસમ અવસ્થા ધારણ કરી છે અને સ્વામી ધામમાં જવાના છે. 1898ની સાલમાં પ્રથમ સ્વામીએ જ્યારે ઉપસમ અવસ્થા જ્યારે ધારણ કરી ત્યારે પણ લાડકીબાઈ સમાધિનિષ્ઠ હતા, એટલે સમાધિમાં મહારાજ પાસે જતા, દેહ અહીં રે, આત્મા મહારાજ પાસે જાય, અક્ષરધામમાં જઈને મહારાજને કે મહારાજ એક અરજી છે મારી. મહારાજ કે બોલો. ગુણાદિતાનંદ સ્વામીને અક્ષરધામમાં જગ્યા દેવાની નથી અત્યારે, એ 1898માં કહી હતી એ ડોસી બોલો. પાછો 1913માં ફરી પાછો પ્રોબ્લેમ થયો. સ્વામી કે આવે તો જવું જ છે અક્ષરધામમાં. મોટા સંતો છે ને, મોટા સંતો એ અહીંથી ઉદાસ થઈ જાય આ લોકમાંથી. એને ઉદાસ કોણ કરે ખબર છે? નજીકવાળા જ બધા ઉદાસ કરી દે. કાંઈક એવું વર્તે. મહારાજે શ્રીજી મહારાજે ધામમાં ક્યારે ગયા? નિમિત્ત બનાવે પણ ધામમાં ક્યારે ગયા મહારાજ? જ્યારે વિરક્તાનંદ સ્વામીને કીધું કે ખાંડના લાડુ કરીને સાધુને રસોઈ જમાડો, તે કડિયાના પગાર ચડેલા, સ્વામીથી ખાંડના લાડુ કરીએ તો ઘી વધારે જાય અને ગોળના લાડુ કરીએ તો ઘી ઓછું જાય. ગોળનો પાયો લઈ લો એટલે એમાં ઘી ઓછું જોઈએ, અને ખાંડના લાડુ કરવા હોય તે ચૂરમું દળી નાખો ને પછી ખાંડ અંદર નાખો એટલે એને વાળવા હોય એટલે ઘી તમારે ભરપૂર નાખવું પડે એમાં. એટલે અમેરિકામાં ગોળના જ કરવા આપણે, કોલેસ્ટ્રોલ થાય નહીં. બાકી અહીં કંઈ ઘીની તો કંઈ ખોટ નથી. પણ સ્વામીએ ગોળના લાડુ કરાવ્યા તે મુક્તાનંદ સ્વામી જમાડીને આવ્યા ને ઠાકોરજી. મહારાજ કે સ્વામી લાડુ બરાબર જમ્યા? હા મહારાજ, બરાબર ખાંડ ને બધું બરાબર હતું. મહારાજ લાડુ તો ગોળના હતા, ગોળના લાડુ કરાવ્યા. મારા સાધુને મારે ખાંડના લાડુ જમાડવા હતા અને ગોળના લાડુ જમાડ્યા, લોભ કર્યો, બસ ઉદાસ થઈ ગયા, હવે ધામમાં જ જતું રહેવું છે. આ તો નિમિત્ત બનાવ્યા ઓલા સંતને. પણ ટૂંકમાં જ્યારે મહારાજ અને મોટા, જે જે મોટાના ઇતિહાસો વાંચો, જે ઉદાસ, મોટા હંમેશા ઉદાસ જ થાય આ લોકમાંથી અને તેથી જ જાય. અને ઉદાસ એને કોણ કરે? સૌથી નજીકના હોય એ જ કરે, એ જ એને ઉદાસ કરે ગમે તે રીતે. સ્વામી ઉદાસ થઈ ગયા. સ્વામીને તો ઉદાસીનતા થાય એવું જ હતું. 400 ચેલા હતા. કેટલા? 400. હવે 400 અલગ અલગ જગ્યાએથી આવેલા હોય ને એની એક લાઈનમાં હલાવવા શું દશા થાય? હાઈટ તો એવા હતા, લોટિયા સાધુ હતા, એ તો લોટ પીને જ રહેતા. સ્વામીની મૂર્તિ પધરાઈને સ્વામીની મૂર્તિની પૂજા કરે પણ સ્વામી પાસે નહીં, એવા હતા. એ કેટલાક એવા હતા કે સ્વામી વાતો કરતા હોય ને તો એ ઓસરીમાં બેઠા વાહર ખાતા હોય, પવન ખાતા હોય, એવાય હતા. કેટલાક એવાય હતા કોક સ્વામી પાસે જાય કે જોજો બહુ વાતો સાંભળતો નહીં કે મગજ ફેરવી નાખશે, અમે એમની ભેગા બહુ રહ્યા, જા જા, એવાય હતા. હવે આ બધું આખું કમઠાન ભેગું થયેલું, એમાં પાછા 5 હરિભગત ભળે ગ્રહસ્થ, સ્વામી ઉદાસ થઈ ગયા હતા. સ્વામીએ જવાની તૈયારી કરી, લાડકીબાઈ સમાધિ કરીને ગયા અક્ષરધામમાં. મહારાજ કે લાડકીબાઈ બોલો શું અરજી છે? મહારાજ ગુણાદિતાનંદ સ્વામી અક્ષરધામમાં આવવાની તૈયારી કરે છે તો મારા તમારે એને અત્યારે અક્ષરધામમાં જગ્યા દેવાની નથી, કારણ કે સોરઠનો સત્સંગ આખો સ્વામી ઉપર આધારિત છે અને સ્વામી જો ધામમાં જતા રહે તો સોરઠના સત્સંગનું થાય શું? મહારાજ કે જાઓ, સ્વામી કદાચ એમની રીતે અહીં આવશે તો પણ અમે અહીં સ્વામીને બેહવા દેશું નહીં. વાહ, અરજી પાસ થઈ ગઈ. સ્વામી અહીં તૈયારીઓ કરી દીધી જવાની, પણ લાડકીબાઈએ આવીને આખા ગામની અંદર પહેલામાં પહેલું કીધું કે ગમે એવું થશે પણ સ્વામી ધામમાં જવાના નથી. સાધુમાં જોડાયેલા હતા, જો સમાધિનિષ્ઠ હતા તો પણ સાધુ વિના નહોતું ચાલતું. સમાધિ થઈ જાય
તો આત્યંતિક કલ્યાણ ના થઈ જાય. સમાધિ થવાથી, સમાધિનિષ્ઠ કોઈ હોય એટલે મૂર્તિનો ધારક થઈ જાય એવું નથી. માની લો કે કોઈને આજે તો સમાધિ મહારાજે બંધ કરાવી, કારણ કે પાખંડ ને ધતિંગ ચાલે, કોઈક ભગવાનના એવા સંતો ભક્તોને થતી હોય છે ક્યારેક, પણ સમાધિ માની લો આજે કોઈને 3 દિવસની સમાધિ થાય છે, 3 દિવસની, 4 દિવસની, અઠવાડિયાની સમાધિ થાય છે. સમાધિમાં કેવું થઈ જાય, ડેડ બોડી જ થઈ જાય, બોડી ડેડ, એનો આત્મા તો જતો રહ્યો ભગવાન પાસે, કોઈને લાગે આ ધામમાં જતો રહ્યો છે, પણ આ આત્મા ગયો હોય પણ હજુ એનું આયુષ્ય હોય, એના બોડીને કાંઈ ના થાય. 1-2 દિવસ જેમ ડેડ બોડી હોય ને ગંધ આવવા લાગે ને બધું થાય ને, સમાધિવાળું બોડી હોય એને કશું ના થાય. 6-6 મહિના સુધી બોડી પડ્યા રહેતા શ્રીજી મહારાજ વખત નહોતા, મહારાજ ખડકી દેતા 6 મહિના ગોતતો આવ્યો, મારા બાપ તમારે દર્શને આવ્યો, ક્યાંક ગયો મહારાજ, કે આ ઢગલામાં છે ક્યાંક, શું નામ છે બાપાનું, તો કે આ, તો મહારાજ બૂમ પાડે, આવો ભાઈ કાનજીભાઈ, કાનજીભાઈ હેઠા આવે, આંખો ચોડીને ઊભા થાય, જેને ઊંઘમાંથી ઊભા થયા હોય એમ, અરે મને અહીં શું કરવા બોલાવ્યો, કેટલું સુખ હતું ને, અહીં પાછા બળદના પૂછડામાં જ હાથ નાખવાના. મહારાજ કે ભાઈ અહીં આગળ તમે એના માટે જ છો, આ તો મારા પ્રતાપે ન્યા પહોંચ્યા હતા. અત્યારે સમાધિ એટલે બંધ કરાવી, જોબે જવાનું ને આપણે સોમવારથી, શનિ રવિ શનિવાર અહીં હોઈએ, રવિવાર લોન્ડ્રીમાં લોન્ડ્રી કરવાની હોય. મહારાજ કે આ લોકોને ટાઈમ જ નથી, સમાધિ ક્યારે કરાવી મારે, રાત્રે કરાવે જ બરાબર છે, 10 વાગે ઉઠીએ તે સવારમાં 4 વાગે એલાર્મ સમાધિમાંથી બહાર કાઢે. સમાધિ કરીને લાડકીભાઈ ગયા, કીધું, સમાધિનિષ્ઠ કોઈ થયેલો હોય, શ્રીજી મહારાજ કે નારાયણદાસ જેવો સમાધિનિષ્ઠ હોય પણ સાધુનો સમાગમ ન હોય તો ચાળા ચૂથવા માંડે. સમાધિ એ કંઈ ભગવાનને મળવા માટેનું કોઈ સાધન નથી. મહારાજે કીધું અમારે તો સમાધિ કરતાં પણ સમજનરૂપી સમાધિ કરાવી છે. કઈ સમાધિ? સમજનરૂપી, નહીં તો નારાયણદાસ સમાધિવાળા જ હતા, સાધુ હતા. અંત્યના પહેલામાં શ્રીજી મહારાજે એમનો ઉલ્લેખ કર્યો છે. તે નારાયણદાસને છે ને જ્યારે ડગલી આપવાની થઈ ને, મહારાજ કે જે સાધુ પાસે ડગલી ના હોય એ લઈ લો, તે પેલી નવી ડગલી, આ હતા સમાધિનિષ્ઠ, સમાધિ કહીને ભગવાન પાસે જતા. હવે આમને થયું ખરી, ડગલી તો જૂની તો આપણી પાસે પડી છે પણ હવે નવી તો ના હોય તો જ લેવા કીધું છે, એટલે જે છે એને કંઈક કરી નાખવું પડે તો જ નવી મળે. તે જઈ અને ઉકરડાની અંદર દાટી દીધી. ભાઈ મહારાજ કે ચાલો જે સાધુ પાસે ડગલી ના હોય, આવો સમાધિનિષ્ઠ, હા જેને પાસે ડગલી ન હોય આવો, તે આય ઊભા રહી ગયા લાઈનમાં. હવે શ્રીજી મહારાજને છેતરાય, દુનિયાને છેતરાય. મહારાજ નારાયણદાસને કે નારાયણદાસ તમારી પાસે ડગલી નથી? ના મહારાજ, મારી પાસે ડગલી હતી પણ ફાટી ગઈ, તૂટી ગઈ આમ થી તેમ. સારું, તમારી પહેરાવી જ નહોતી? ના મહારાજ, આ ટાઢની અંદર તો મહારાજ જોશે મારે, એની અંદર ખબર ને કોકની ભેંસ છૂટીને તે ભેંસ સીધી ગઈ ઉકરડામાં, ન્યા જઈને મહારાજની ઈચ્છાથી ન્યા સિંગડું ભર્યું, સિંગડું ભર્યું તે ઓલી ડગલી સિંગડામાં ભરવી ગઈ ને એ ભાગીને ન્યા આવી, ક્યાં મહારાજની પાસે, મહારાજાનું ઇન્ટરવ્યુ લેતા હતા ત્યાં જ માલ હાજર થઈ ગયો. ભગવાનને કરવું શું કરે? મહારાજ કે આ ડગલી સાધુની દેખાય, જો 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 આ ભેંસ બહુ સારી સેવાભાવી કહેવાય, સેવા કરીને લાવી કોક સાધુની ડગલી, જો તો કોની છે? તે અમારે સંતોન શું હોય, અમારે તો આ બધાના કપડાં હરખા, તમારે જેવું થોડું છે, બધાય ધોતિયા હરખા, અમારી સાઈઝ એ હરખી, અમારા અંદર એટલું સારું, જાડા પાતળા થાવ તો 2 પાટલી ઓછી પાડવાની, 2 વધારે પાડવાની, બીજી કાંઈ જરૂર ના પડે, તમારે જેમ પેન ટૂંકો ના પડે, અમારે પાતળા થઈ જાય સ્વામી થોડું તપ કરીને તો 2 પાટલી વધારે પાડ દેવાની, થોડા જાડા થઈ જાવ તો 2 પાટલી ઓછી કરવાની. તો અમારા અહીં છેડા ઉપર છે ને, એ ખૂણા ઉપર અમે નંબર નામ એવું લખી રાખીએ, એટલે અમારા કપડાં અમને ઓળખાય, બાકી આટલા અમે 10 રહેતા હોય તો કોકનું ધોત્યું ને કોકનું ખેસ્યું ને રોજ બદલા બદલ થાય, પણ આ આવું લખી રાખે. અમારી પેલા ડગલી લખે ને એમાં નારાયણદાસ લખેલું, તે મહારાજ આમ ડગલી કાઢી, પાછા મહારાજ તો હોશિયાર, મહારાજ ના વાંચે, મારે કે મુક્તાને છે જો ત્યાં શું લખ્યું વાંચો. તો સ્વામી કે મહારાજ, સ્વામી તો બહુ ઉદાર, પાછા બોલ્યા નહીં કશું, સ્વભાવ વચ્ચે લાદ લેવા. મહારાજ કે સ્વામી તમને નહીં વંચાતો, રહ્યો તો નારાયણદાસને જ આપો, એ જ વાંચે. કે લો નારાયણદાસ શું લખ્યું છે? મારા ડગલી તો મારી લાગે છે. કે મહારાજ કે તમારી ડગલી ઠેક ઉકરડે કેમ નહીં પહોંચી ગઈ? મહારાજ એ તો મારે નવી જોતી હતી ને, એટલે મહારાજ ન્યા મેં દાટી દીધી હતી. સમાધિનિષ્ઠ હતા પરંતુ સમજણ નહોતી, સમાધિથી સમજણ નથી આવતી.
માળા કરવાથી સમજણ નથી આવતી, કીર્તન ગાવાથી સમજણ નથી આવતી, સેવા કરવાથી સમજણ નથી આવતી. સમજણ તો કથા વાર્તા અને શાસ્ત્રના વાંચનથી જ આવે છે. અને મહારાજને સૌથી વધારે ગમતું હોય તો કયું અંગ ગમે છે? સમજણનું અંગ. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજે પૂછ્યું તમારું કયું અંગ છે? ત્યારે બંને કે મહારાજ અમારું સમજણનું અંગ છે. ગોપાળાનંદ સ્વામીને કયું અંગ હતું? સમજણનું અંગ હતું. પર્વતભાઈ દાદા ખાચરને કયું અંગ હતું? સમજણનું અંગ હતું. હા, વિશ્વાસનું અંગ હતું, મૂર્તિ ધારવાનું અંગ હતું. પણ એ બધા અંગની અંદર જે માળામાં દોરો સોંસર્યો ચાલ્યો જાય એમ એક અંગ તો જોઈએ જ. આપણે સેવાનું અંગ હોય વાંધો નથી, પણ સેવાના અંગમાં જોઈએ શું? સમજણ. સમજણ જોઈએ. ઘણી વખત એવું હોય કે સેવા કોઈક કરતું હોય તો એ સેવા કરે છે એટલે દરેક વખતે એ જ સેવા કરતો હોય, એટલે એ સેવા કરે એટલે આખા સત્સંગ સમાજમાં એવું પ્રચલિત થાય કે આ સેવા તો આ ભગત જ કરે છે. એક વર્ષથી યશનો ટોપલો આખો એને મળતો હોય કારણ કે એ સેવા કરે છે. હવે બીજા વર્ષે કોઈકને એમ થયું કે આ સેવા તો કરવા જેવી છે એટલે હું પણ આમાં ભેગો સેવા કરું, એટલે ઓલો જેમ ભળે ને એમાં ભાગે, કાં આને ભગાડે કાં આને એ ભાગે કાં આને ભગાડે, બેમાંથી એક કરે. એટલે એ સેવા કેવી થતી હતી? સમજણ વિનાની. શ્રીજી મહારાજ કે ઈર્ષાએ રહિત, ઈર્ષાએ રહિત અને ભક્તિએ સહિત સેવા કરવી. ઓલા ઈર્ષા થાય કે અત્યાર સુધી મારું જ નામ આવતું હતું આ સેવામાં, હવે આ બીજો આવશે તો બીજો ભાગ પડાવશે. સેવામાં નહીં, સામા ભાગ પડાવશે? યશમાં, કીર્તિમાં, નામમાં. આ સમજણની કસર. એટલે આ એક જ દ્રષ્ટાંત મેં ખાલી સેવાનું દીધું, સમજણ ક્યાં જરૂર પડે? એક સેવામાં. એવી રીતે બધી જ જગ્યાએ સમજણની જરૂર પડે. અને સમજણ હંમેશા કથા વાર્તાને વાંચન વિના ક્યારેય આવતી નથી. કથા વાર્તાના અંગ વિના અને વાંચનના અંગ વિના, વાંચન કર્યા પછી ચિંતનના અંગ વિના ક્યારેય સમજણ ના આવે. આ કથા કરવા હું અહીં બેઠો હતો, આ કથા કરવા માટે બાનો કે આ વાંચીને બેઠો છું, પણ હું પોતે મારા આત્મા માટે નથી વાંચતો ક્યારેય, તો મારામાં સમજણ નહીં આવે. ગમે એટલી વાતો કરી દઈશ, અહીંથી 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી વાતો કરીશ તો હું સમજણવાળો નહીં થઉં. સમજણ માટે પોતે વાંચવું જોઈએ, પછી એની ઉપર ચિંતન કરવું જોઈએ, વિચારવું જોઈએ મારો આમાં ક્યાં સ્વભાવ છે, કયો ટાળવાનો છે. લાડકીબાઈ સમાધિમાં ગયા, મહારાજ પાસે પાસ થઈ ગયું, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે સ્વામી હવે નથી જવાના ધામમાં. આખી દેશ દેશાંતરમાં બધે વાત પ્રસરી ગઈ. સ્વામી તો અહીંથી ઉપશમ અવસ્થામાં હતા, એટલે સ્વામી તો જાતે દેહ છોડીને જતા રહ્યા, સમર્થ પુરુષ હતા. અક્ષરધામમાં ગયા, અક્ષરધામમાં ગયા એટલે મહારાજ કે રિટર્ન. મહારાજ પણ હવે આયુષ્ય તો મારું કેટલું, 1898માં આયુષ્ય પૂરું થયું હતું, ત્યાર પછી મહારાજ આજે 15 વર્ષે આવ્યો છું, 1913માં આવ્યો છું, 15 વર્ષે મહારાજ આવે તો રાખો. મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બધા કહેવા લાગ્યા તમારે હવે સ્વામી અહીંયા જ રહેવાનું છે, આ જગ્યા ખાલી છે, બે જાઓ, સીટ તમારી ખાલી જ છે. પણ મહારાજ કે સ્વામી જાઓ પાછા. વિચારો, આ સાધુમાં જોડાયેલા કહેવાય. સમાધિનિષ્ઠ હતા તો સાધુ વિના નહોતું ચાલતું. સ્વામી પાછા આવ્યા, સ્વામી પાછા આવ્યા, પણ આ બાજુ પર ઘટના એવી ઘટી કે યોગેશ્વરદાસજી જે સ્વામી હતા, સ્વામીના મંડળના જ સાધુ હતા, એ યોગેશ્વરદાસજી સ્વામીને ખબર મળી કે સ્વામી ઉપશમ અવસ્થા સ્વામીએ ધારણ કરી છે, એટલે સ્વામી ગામડા ફરતા હતા અને ત્યાંથી એ જૂનાગઢ જવા તૈયાર થયા. એમાં રસ્તા આખા ગામમાં આવ્યા. આખા ગામના લાડકીબાઈ સમાધિવાળા એટલે એને ત્યાં કોઈ આવવાનું હોય તો એને 2 કલાક પહેલાં ખબર તો પડે, 2 દિવસ પહેલાં ખબર પડે, અને 2 કલાક પહેલાં પણ એને ખબર પડી જાય કે મારા ગામમાં અત્યારે મહારાજ કે સંતો આવવાના છે. એટલે સંતો આવવાના હોય, પોતે બ્રાહ્મણ હતા, રસોઈ બનાવીને તૈયાર રાખે પવિત્રતાથી. યોગેશ્વરદાસજીનું મંડળ આવે છે 2 કલાક પહેલા, વગર ફોને, વગર ઈમેલે. સ્થિતિ હતી એ, ઈમેલ નહીં, ફોન નહીં, સીધું અહીંયા આગળ રસોઈ તૈયાર જ હોય. યોગેશ્વરદાસજી સ્વામી આવ્યા, ઉતારો કર્યો, લાડકીબાઈએ કેવડાવ્યું સ્વામીને કહો કે થાળ જમે. યોગેશ્વરદાસજી સ્વામી કે સ્વામી બીમાર પડ્યા છે ગુણાદિતાનંદ સ્વામી, એટલે ગુરુના દર્શન કર્યા વિના મારે મોઢામાં પાણી મૂકવાનું નથી, લાડકીબાઈને કહી દો. ત્યારે લાડકીબાઈએ કેવડાવ્યું કે સ્વામીને કહો ચિંતા ના કરો, સ્વામી ક્યાંય ધામમાં જવાના નથી, હું મહારાજ પાસે જઈને અરજી નાખી આવી છું. યોગેશ્વરદાસજી સ્વામીને સ્થિતિની ખબર હતી કે લાડકીબાઈ આવા જ છે, ગ્રહસ્થ આશ્રમમાં છે, તેની સ્થિતિ બહુ ઊંચી છે.
અને હા વર્તાલના 18માં શ્રીજી મહારાજ કહે છે ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. વર્તાલનું 20મું, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો છે. ત્યાગી થયો કે ગ્રહસ્ત્રીઓ, બાળક છે કે યુવાન છે, ઉંમરવાળો છે કે કિશોર છે, એની સાથે કોઈ મતલબ નથી. 1876ની સાલમાં સૌથી પહેલું વચનામૃત બોલાયું. કઈ તિથિ હતી એ મારે સાલ પૂછવી હતી, પણ હવે સાલ બોલાઈ ગઈ તો હવે તિથિ પૂછું. માગસર સુદ 4, વાહ વાહ, તાળી પાડો. કોઈએ તો જવાબ દીધો. સમય કયો હતો? રાત્રિનો સમય હતો. મધ્ય રાત્રિએ શ્રીજી મહારાજ જાગીને અડધી રાત્રે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હોય છે અને કીર્તનના અવાજ સાંભળીને મહારાજ બેઠા થયા છે. અને મહારાજે એ વચનામૃત 1876માં જ્યારે ઉચ્ચારણ કર્યું ને, દાદા ખાચરની ઉંમર ત્યારે 19 વર્ષ હતી. કેટલા વર્ષ? 19 વર્ષ. 1886ની સાલમાં શ્રીજી મહારાજે સ્વધામ જવાની લીલા કરી ત્યારે દાદા ખાચરની ઉંમર 1886ની સાલ એટલે કેટલા વર્ષ થયા? 29 વર્ષ. એટલા થયા ને, 1876થી 1886, 1876માં 19 વર્ષની ઉંમર હતી, 1886માં 29 વર્ષની ઉંમર હતી. જે કાંઈ આપણે દાદા ખાચરના ચરિત્રો શ્રીજી મહારાજ સાથેના સાંભળીએ છીએ એ બધા એની 29 વર્ષની ઉંમરની અંદરના ચરિત્રો છે. તોય દાદો 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 29 વર્ષનાની અંદરનું આખા વચનામૃત 262 વચનામૃતની અંદર, ગઠપુરના વચનામૃત પ્રથમના 78, મધ્યના 67 ને અંત્યના 39, આટલા વચનામૃતો ખાલી બધી જગ્યાએ દાદાનો દરબાર, દાદાનો દરબાર, દાદાનો દરબાર. શ્રીજી મહારાજે ઉંમર રાખી કે આટલી ઉંમરનો હોય તો જ મારે પ્રમાણિત કરવો? રાખી ઉંમર? શ્રીજી મહારાજે નથી ઉંમર જોઈ, નથી આશ્રમ જોયો. સારંગપુરનું બીજું વચનામૃત, મહારાજ કે અમારી મૂર્તિના દર્શન કેવી રીતે કરવા? તો ધરમપુરના કુશળ કુંવરબાઈ જેવી રીતે કરતા એવી રીતે કરવા. બોલો, જોયું સ્ત્રી કે પુરુષ? ધરમપુરના કુશળ કુંવરબાઈ, એવું ના કીધું મુક્તાનંદ સ્વામી દર્શન કરે એમ કરવા, ગોપાળન સ્વામી કરે એમ કરવા, કુશળ કુંવરબાઈ કરતા એમ કરતા. કેવી રીતે કરતા? તો એક એક અંગને નિરખતા, અંતરમાં ઉતારતા, પાછું અંગને નિરખે, અંતરમાં ઉતારે, પાછું અંગને નિરખે, અંતરમાં ઉતારે, આખી મૂર્તિ સિદ્ધ થાય ત્યારે ત્યાંથી હટે, પાછી એ મૂર્તિને સંભાર્યા કરે. આ કુશળ કુંવરબાઈનું અંગ. પણ શ્રીજી મહારાજ એને વખાને મધ્યના 41માં વચનનો માનરૂપી હાડકાનું, મહારાજ કે આ સત્સંગમાં રતનજી મિયાજી જેવા કોઈક જ હશે કે માનવીના ભક્તિ કરતા હશે. તો કોને સંભાળ્યા? રતનજી ને મિયાજીને, જેનું નામ આપણે ક્યારેક જ વચનામૃતમાં વાંચીએ તો જ આપણને જાણવા મળે રતનજી ને મિયાજી, બાકી તો આમ ક્યારેય સાંભળ્યું ના હોય, એના કોઈ બહુ મોટા ચરિત્રો ના હોય. પણ શ્રીજી મહારાજની જીભ ઉપર રતનજી ને મિયાજી આવી ગયા. જોયું? મહારાજ જોવે છે હા આપણને. ભલે જો મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી કેવડા મોટા, રતનજી ને મિયાજીના ચરિત્રો તો એક કે બે જ મળે છે. વાસણ ધોવાની સેવા કરતા, વાસણો ઉપાડવાની સેવા કરતા, રસોઈનું સીધું લાવવાની સેવા કરતા, એટલે જ ચરિત્રો મળે છે. એના કોઈ મોટા ગ્રંથ થાય એટલા ચરિત્રો નથી રતનજી મિયાજીના. તોય શ્રીજી મહારાજની જીભ ઉપર એનું નામ આવી ગયું. ઉકા ખાચર, મધ્યનું 25મું વચનાવત, મહારાજ કે આ ઉકા ખાચરને જેવી સંતની સેવાનું વ્યસન છે એવું જેને વ્યસન પડે એના સ્વભાવ માત્ર ટળી જાય. તો ઉકા ખાચર, એના ચરિત્રો એક કે બે મળે શાસ્ત્રમાં, ચાર મળે વધુમાં વધુ વાંચો તો, બહુ મળે તો 10 ચરિત્ર મળતા હશે ઉકા ખાચરના, એથી વધારે નથી. તોય શ્રીજી મહારાજની જીવ ઉપર ઉકા ખાચરનું નામ આવ્યું. હું એ કહેવા માંગુ છું કે શ્રીજી મહારાજની નજરમાં આપણું નાનામાં નાનું કાર્ય છે, પણ જો સાચા હૃદયથી સમજણથી છે તો એની નજરમાં છે જ, મોટાની નજરમાં છે જ. મહારાજે આ બાજુ યોગેશ્વરદાસજી સ્વામીને જ્યારે લાડકીબાઈએ કીધું એટલે સ્વામી તો જમી લીધું, કારણ કે એમને લાડકીબાઈની સ્થિતિની ખબર હતી. સ્વામી એમ ના રાખ્યું કે હું ત્યાગ આશ્રમીને લાડકીબાઈ મને શું કહે, એને ખબર હતી. સ્વામી વાતોમાં કહે છે કોઈના દર્શન કરવા જઈએ છે ને કોઈના દર્શન દેવા જઈએ છે, કોઈક દર્શન કરવા જેવા હોય. ગુરુજીના જીવનની અંદર એ મહિમા બહુ દેખાય. કેટલાક મોટા મોટા ગૃહસ્થ આશ્રમના ભક્તો હોય તો ગુરુજી ત્યાં લઈ જાય સંતોને તો અમને એમ કે આના દર્શન કરો, આમ કે ગુરુજી હાવ અનોખા, એકદમ નોખા પુરુષ છે. એમને આશ્રમનું કોઈ માન નથી કે કોઈ પ્રકારનું સદગુરુ છે એનું માન નથી, એની અંદર એ દેખાય જ નહીં.
ત્રિભુવન ભગત કંડારી ગુરુકુલની અંદર જેને કંડારી ગામની સેવા કરી અને 40 વર્ષ સુધી સેવા કરીને 10-12 વર્ષ સુધી કંડારી ગુરુકુલમાં ગુરુજીએ રાખીને સેવા કરી. અમને સંતોને ભગતના ધોત્યા ધોવણ હોય તો અમે જ ધોઈએ, અમને જ ધોવાની સેવા આપેલી ગુરુજીએ સંતોને. ડીસે અમારે આપવાની, ડીસે અમારે ધોવાની, એવું હતું જ્યારે એ સંત નિવાસમાં રહેતા. ત્યારે એ ધામમાં જતા પહેલાં ગુરુજીએ ત્રિભુવન ભગતને દંડવટ કરેલા, બોલો દંડવટ કરેલા. ગુરુજી કે આમ ધામમાં જવાનું, આમ એકલા સ્થિતિવાળા, બસ કાંઈ કાલ જવું જ છે, તો એ જ રીતે તૈયાર બેઠેલા. એ સ્થિતિ છે, કોઈ પણ હું કે ચું કર્યા વિના ધામમાં જતા રહ્યા સહેજે, એ સ્થિતિ છે. ગૃહસ્થ આશ્રમમાં રહીને, આમ ત્યાગ આશ્રમમાં જ ત્યાગી જ થઈને રહ્યા હતા, કંડારી ગામના જ હતા, પણ સ્થિતિને ઓળખવી એ કામ છે. આશ્રમનું માન લઈને ફરીએ, સત્સંગમાં આટલા વર્ષો થઈ ગયા એવું માન લઈને ફરીએ, કોઈ દી કોઈ ભગવાનના મુખ તો ઓળખાય નહીં. આખી જિંદગી આપણી બાજુમાં બેહીને જતો રહે ને તોય ના ઓળખાય. અક્ષરધામના અનાદિ મુખ તો આ પૃથ્વી પર આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. આપણી બાજુમાં જ હોય પણ આપણને દ્રષ્ટિ ના કેળવાઈ હોય. આપણે જાણીએ કે આની ઉંમર તો હવે 25 વર્ષનું છોકરું છે, શું એને ખબર પડે? 15 વર્ષનું છોકરું છે, એને શું ખબર પડે? આ તો ગ્રહસ્થ છે, એને શું ખબર પડે? આ તો હજુ હમણાં પાર્ષદ થયો છે, આને શું ખબર પડે? આ તો હમણાં સાધુ થયા છે, આને શું ખબર પડે? તો કોઈ દી ના ઓળખાય. આ સત્સંગ તો અલૌકિક છે. આની અંદર કોણ કઈ ઉંમરનો કયા આશ્રમમાં ક્યારે કેવી રીતે અક્ષરધામમાંથી આવીને બેઠો હોય આપણને શું ખબર હોય, શું ખબર પડે? એટલે દ્રષ્ટિને બહુ અલૌકિક રાખે એને આ સત્સંગ અલૌકિક લાગે, અલૌકિક. અને અલૌકિક લાગે ને ત્યારે અહો 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 થયા કરે, ત્યારે હૃદયમાં ટાઢું ટાઢું ને ટાઢું રહે, બોલો એવું રહે, હૃદયમાં ટાઢું રહે. આજે આ સભાની અંદર નિલેશ ભગત પૂનાથી આવ્યા છે, આપણા ભાગ્યશને ભાવિન બે એમના દીકરાઓ છે, માન સરોવરની યાત્રામાં પહેલી વખત આવેલા, અને ત્યારે માન સરોવરની યાત્રામાં ગયા ને ત્યારથી વધારે કોન્ટેક્ટમાં આવ્યા. ત્યાં ભાગ્યશ છે ને કાનમાં ડટ્ટિયા નાખીને કંઈક સાંભળ્યા કરે. ગુરુજી એને કીધેલું કે મારી ગાડીમાં બેસી જતું. એ ગુરુજી એની ગાડી, એમની ગાડીમાં 4 જણ બેસી શકે, દરેક લેન્ડ ક્રુઝર ગાડીઓ હતી, 4 જણ બેસી શકે. તો એક સાધુને ઉતારીને એને બેહાડ્યા કે તારે મારી જોડે રહેવું. આને શું કે પેલી ગાડી હાલતી હોય એટલે એના કાનમાં ડટ્ટિયા નાખીને કંઈક સાંભળ્યા કરે આઈપોડમાં. એ ગુરુજી આમ થોડી વાર તો જોયા કર્યા કે આ શું કાનમાં નાખીને સાંભળે છે. પછી તો ગુરુજીને ત્વરા જાગી, શું હશે લાવો. એટલે અચાનક એમને કીધું ભાગ્યશ લાય તારું આ લઈને. પછી ગુરુજીએ સાંભળવાનું ચાલુ કર્યું. એટલે અંદર કીર્તનો ના તે ગુરુજી આખું આખે આખું જોઈ લીધું. બહુ સુખી ઘર છે, આ પરિવાર બહુ સુખી છે, પૂનામાં બહુ વેલસેટ છે. અત્યારે અહીંયા આગળ એમને વિઝા મળે, અહીંયા આવ્યા છે. હું તો વઢ્યો કે મને આવતા પહેલાં કીધું કેમ નહીં અહીંયા આગળ. અહીંયા આગળ અત્યારે ન્યુયોર્કની અંદર રહ્યા છે, અહીં હોટલમાં રહેવાય જ નહીં, અહીંયા આટલા બધા ઘર છે આપણા, ત્યાંથી ડેબરા લઈને આવવાની જરૂર જ નહીં. લોયાદામ આખો પરિવાર છે, તમારા માટે ડેબરા જે જોઈએ બધું કરી દે. એટલે હું તો વઢ્યો ઉપરથી એમને. પણ એવો પરિવાર કે એવું વિચારતા હોય કે સંતોને ક્યાં આપણે તકલીફમાં મૂકવા કે કેવું, એટલે ના કીધું હોય. અને સરપ્રાઈઝ આપ્યું હોય, અમેરિકામાં સરપ્રાઈઝ આપ્યું હોય ને એટલે. પણ ભાગ્યેશના આઈપોડમાં એટલા સુખી ઘર છે આ, અને સુખી ઘરમાં ઉછરેલા છોકરાઓ છે. પણ ગુરુજીને એટલો ગુણ આવ્યો, ગુરુજી કે આટલા સુખી ઘરમાં ઉછરેલા છોકરા, પણ એના આઈપોડની અંદર કીર્તન સિવાય કાંઈ મળ્યું નહીં. આખા આઈપોડમાં કીર્તન અને હરિસ્મૃતિ સિવાય કશું મળ્યું નહીં, બોલો. ગુરુજી એને ભેગો ને ભેગો જ રાખ્યો આખી માન સરોવરની યાત્રામાં, ઠેકથી ઠેક. વેકેશન પડે ત્યારે ગુરુજી ભેગા રહેવા જાય. પણ રાજી થઈ ગયા મોટા પુરુષ. સંપત્તિની વચ્ચે ઉછરેલો છોકરો હોય અને એના આઈપોડની અંદર એકે પિક્ચરનું ગીત ના મળે, અને આખો દિવસ કાનમાં એ નાખી રાખે તો અંદર કીર્તન ને હરિસ્મૃતિ ના જ સાંભળાતું હોય, એ તો ભગવાનની કૃપા હોય, કોઈક મોટાના આશીર્વાદ હોય. જો રાજીપો એને માગવો ના પડ્યો કે ગુરુજી મારા પર રાજી થાવ, થઈ ગયા. એને રાજીપો માગવો ના પડ્યો, થઈ ગયા, એની પર રાજી થઈ ગયા. સત્સંગની અંદર ઓળખવાના છે, ઓળખવાના છે કે ભાઈ આ આટલી ઉંમર, અને વિચારવું પડે કે હું એટલી ઉંમરમાં તો ત્યારે મને કેટલો સત્સંગ, એમ ઓળખાય. નહીં તો કેમ ઓળખાય? આજે અહીંયા આગળ જેની સાકર તુલાઓ થાય છે ગુરુજીના હાથે, સંતોના હાથે, ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર કોઈની સાકર તુલા થાય, કોઈની પેંડા તુલા થાય, કોઈને ગુરુજીને બાળપણમાં આટલો હોય ત્યારથી ખોડામાં રાખીને કંઠી બાંધે,
તો હું સાધુ થયો તો મને વિચાર આવે કે મારા કરતાં આ તો ભાગશાળી જ છે આત્મા, કે એટલો નાનો છે ત્યારથી ગુરુજીને ખોળામાં બેઠો છે, ભાગશાળી છે. અલૌકિકતાથી જોઈએ ને તો આપણને બધું બહુ મહાન મહાન જ લાગે, અને જેટલું આપણને મહાન લાગે એટલા આપણે મહાન થઈએ, જેટલું મહાન લાગે એટલા મહાન થઈએ. હું ઘણી વખત કહું છું કે બેક્ટેરિયા નાનો છે પણ એને બતાવવાવાળું મશીન છે એ બેક્ટેરિયાને આ મોટું પિક્ચર કરીને બતાવે છે. તો કિંમત બેક્ટેરિયાની છે કે કિંમત મશીનની છે? કોની છે? મશીનની છે. બધા લોકો એવું કહેશે કે બેક્ટેરિયા તો મોટું પિક્ચર આવ્યું, પણ દરેકના હૃદયમાં ફિટ શું થશે? મશીન કેવું જબરું કહેવાય, આટલો બેક્ટેરિયાને આવડું મોટું કરી દે એમ કહેવાય ને. એમ શ્રીજી મહારાજ પણ જોવે કે આપણે જ્યારે કોઈનો નાનો અમથો ગુણ હોય પણ એને બહુ મોટો કરીને જોઈએ, કોઈનો નાનો ગુણ છે બહુ મોટો કરીને જોઈએ ને, આપણને અલૌકિક ભાવ થાય એમાં. એના કારણે અલૌકિક ભાવ થાય, અને અલૌકિક ભાવ થાય ને શ્રીજી મહારાજને થાય વાહ આ મારો ભગત કેવો છે, આટલું જ છે પણ આટલું કરીને જોવે છે, આ તો મહારાજ જેવો છે, મારો સ્વભાવ એ મહારાજ કે એવો છે કે હું નાનું હોય તો અતિ મોટું કરીને જોઉં છું, અતિ મોટું કરીને જોઉં છું. તો મહારાજે આપણી પર રાજી થાય. ગુણાદિતાનંદ સ્વામી બીમાર પડ્યા, યોગેશ્વરદાસજી સ્વામી જમ્યા, બીજા સમાચાર જોરા ભગતને મળ્યા હાટીના માળિયામાં. તે એ જોરા ભગત હતા, એ પાર્ષદ હતા સ્વામીના, એટલે એ હાલતા થયા. તે અજાબ ગામ આવ્યા ને તે અજાબ ગામની અંદર રાત રોકાવાનું થયું જોરા ભગતને. અને આ બાજુથી લાડકીબાઈ પણ જૂનાગઢ જવા નીકળેલા, એટલે એ પણ રાત અજાબ ગામમાં રોકાયેલા, એટલે એમને થાળ કર્યો પાછો. એમને ખબર પડી કે જોરા ભગત આવે છે, થાળ કર્યો જોરા ભગતને, કે જોરા ભગત એટલે કેવડાયું કે જોરા ભગતને કહો જમી લે થાળ. જોરા ભગત કે મારે તો સ્વામીના દર્શન કર્યા વિના કાંઈ લેવું નથી. એટલે લાડકીબાઈએ કહ્યું, જોરા ભગત જો મારી વાતમાં તમને વિશ્વાસ બેસે તો સાંભળો, સ્વામી આજે સ્વામીનાથ સારું છે અને બાલમુકુંદાસજી સ્વામીએ આજે ઘઉંની રાબ સ્વામીને પાઈ છે. બોલો, કેમેરો ઠેક અજાબમાંથી જૂનાગઢ હાલતો તો સ્વામીએ શું પીધું છે ને કોને ખવડાવ્યું છે એ લાડકીબાઈને ખબર હતી. આજે સ્વામીએ ઘઉંની રાબ પીધી છે ને બાલમુકુંદાસ સ્વામીએ પાઈ છે, તમારે જો ખાતરી કરવી હોય તો કાલ જૂનાગઢ પહોંચો ત્યારે પૂછજો બાલમુકુંદાસ સ્વામીને, હું તો અહીં અજાબ ગામમાં છું ને, તમે ત્યાં જઈને પૂછજો. એટલે જોરા ભગત પણ જાણતા હતા કે લાડકીબાઈ સામાન્ય તો નથી, એટલે એના વચનમાં વિશ્વાસ રાખીને જમી લીધું. બીજે દિવસે જૂનાગઢ પહોંચ્યા, અને જ્યારે જૂનાગઢ પહોંચ્યા એટલે સ્વામી તો ઉપસમ અવસ્થામાંથી હવે બહાર આવી ગયા હતા રાબ પીધીને પછી, અને આ બાજુ બાલમુકુંદાસ સ્વામીને જોરા ભગત ભેગા થયા. એટલે જોરા ભગતે પૂછ્યું કે સ્વામી, સ્વામીને કેમ છે? આવે બાલમુકુંદાસ સ્વામી કે બહુ સારું છે, ગઈકાલ ઘઉંની રાબ પીધી ને આજે બાજીનો રોટલો ને તાંદલજાની ભાજી સ્વામીએ મગાવી છે જમવા માટે, એટલે એ બનાવીને જમાડવાની છે. ત્યારે જોરા ભગતને થયું કે વાહ, લાડકીબાઈએ જે વાત કીધી એ વાત સાચી પડી. હવે આ બાજુ ઉપર વાત એવી થઈ કે જોરા ભગતે કીધું સ્વામી હું આવે અહીંયા આગળ રોકાઈ જઉં, ત્યારે સ્વામી કે આવે પાછા ગામડા ફરવા જાઓ, અમે તો હાજા થઈ ગયા છે. એટલામાં આખાની આ લાડુ ડોસી પણ ત્યાં પહોંચી ગઈ જૂનાગઢ, અને સ્વામી આમ વાતો કરતા હતા જોરા ભગતને એ બધા સાથે. ત્યાં લાડકીબાઈના બે દીકરા આવ્યા, કાનજી ને મકનજી, એ બે દીકરા આવ્યા ને, એટલે સ્વામીએ એ બાજુ જોઈને હસ્યા સ્વામી થોડું, બે છોકરાઓ બાજુ જોઈને. અને સ્વામી બોલ્યા, એલા કાનજી તારી માને કહેજે કે હવે ધામમાં જવામાં આડા ના ફરે, નહીં તો હું એની સમાધિ બંધ કરી દઈશ. ધમકી આપી સ્વામીએ, હવે આડી આવે નહીં, કહી દેજે. આ કેવી અલૌકિકતા સત્સંગની જોવો તો ખરા. આ ક્યાંય જગતની અંદર હોય? જગતની અંદર હોય આ? ક્યાંય પરોક્ષના આટલા શાસ્ત્રોને સત્સંગ ત્યાં આ વાતો મળે? આપણે ત્યાં કેવા મહાન પુરુષો થયા ને આજે છે, કેવા મહાન થયા ને આજે છે. હવે જો આડી ફરી તારી માં તો સમાધિ બંધ થઈ જશે, સ્વિચ બંધ થઈ જશે, કહી દેજે. કાનજીભાઈ કે ભલે સ્વામી, હું તમારો સંદેશો મારી માને આપી દઈશ. લાડકીભાઈ ગ્રહસ્થ આશ્રમમાં હતા, બે દીકરાઓ હતા, પણ સ્થિતિવાળા હતા, પણ ભગવાનની અને આવા મોટા સંતની કૃપાથી હતા. લાડકીબાઈના બે દીકરા સ્વામીના દર્શન કરીને પાછા આખા ગયા. લાડકીબાઈને સમાચાર આપ્યા કે માં હવે તું ક્યાંય પણ, સ્વામીએ કીધું છે સ્વિચ બંધ કરી દેશે,
તે લાડકીભાઈ હસવા લાગ્યા, સ્વામી તો બહુ મોટા પુરુષ છે, દયાળુ છે, તો કયા કરે, પણ આપણે આપણું કામ કરવાનું. સ્વામી ફરી બીમાર પડ્યા, થોડો સમય થયો ને એટલે આમ મહિનો બે મહિના ગયા, એટલે સ્વામી ફરી ઉપસમ અવસ્થા પાછી ધારણ કરી. ફરીથી સમાચાર ગયા કે સ્વામી બીમાર પડવાની તૈયારી, સ્વામી બીમાર થયા ધામમાં જવાની તૈયારી છે. એટલે લાડકીબાઈ પાસે બધા પહોંચી ગયા, કારણ કે બધાને ખબર પડી કે કંટ્રોલ અહીં છે, સાધુ અને કંટ્રોલ સ્ત્રીના હાથમાં. લાડકીબાઈ પાસે પહોંચી ગયા, લાડકીબાઈને કે ફરી સ્વિચ બંધ કરવાની છે. લાડકીબાઈ કે અપ ઘડી ગયા સમાધિમાં. મહારાજ કે બોલો લાડકીબાઈ. મહારાજ ઓલું જ કામ છે. શું કામ છે? સ્વામીને જગ્યા ના આપતા અહીં. મહારાજ કે હારું જાઓ. મહારાજને શું સ્વાર્થ હતો? કે સોરઠના હરિભક્તોને કથા વાર્તા સત્સંગનું સુખ દેવું છે. એક વાત બહુ નક્કી છે, એકાંતિક ધર્મ આ પૃથ્વી પર ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી એકાંતિક પુરુષ છે. જે દિવસે એકાંતિક પુરુષ વિદાય થાય ત્યારે એકાંતિક ધર્મ એની સાથે વિદાય થઈ જાય છે. શાસ્ત્રો એવું કહે છે, વચનામૃત પ્રથમનું 60મું એવું કહે છે, એકાંતિક ધર્મ શ્રીમદ સત્સંગી જીવનનો અધ્યાય એવું કહે છે. અને સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ, આ સત્સંગ મળી ગયો, અમે સાધુ થયા, તમે હરિભગત છો, આપણું કામ પૂરું નથી થઈ ગયું, હજુ દુર્લભ એક વસ્તુ છે. શું વસ્તુ દુર્લભ છે? એકાંતિકપણું. લોયાના 6મા કીધું કે સત્સંગ મળવો, એ સત્સંગ મળ્યા પછી એકાંતિકપણું એમાં આવે એ દુર્લભ છે. અને એકાંતિકપણું એટલે એનો અર્થ એ થાય એક જ અંતે લક્ષ બંધી જાય મહારાજની મૂર્તિ, મહારાજની વાતો, મહારાજના ચરિત્રો, મોટાના ચરિત્રો, મોટાની વાતો, એ જ કરવાનું ને એ જ સાંભળવાની ઈચ્છા થાય, બીજું થાય જ નહીં ઈચ્છા. ત્યારે એકાંતિક થયો. આ તો જ્યાં સુધી આ સમુદાયમાં હોઈએ, આ ભીડામાં હોઈએ, ત્યાં સુધી ભ્રમરૂપ થઈ જઈએ, પણ જેવો આ ભીડો હમણાં વિખાશે એટલે સીધા દેહરૂપ. સારું, પેલા પ્લેનની વાર લાગે આમ આમ છે ને, ઉપર ચડ્યા પછી ઉતરતા એને કેટલા કિલોમીટર દૂરથી આમ કરવું પડે, 200 કિલોમીટર દૂરથી એને હેઠું આવવું હોય તો 400 માઇલ 200 માઇલ દૂરથી ઓ લોકો કે હવે હેઠું ઉતારીએ છીએ, તો હેઠું ઉતરતા તો 20-25 મિનિટ કાઢી નાખે. અને આપણે તો ગજબનું પ્લેન છે, 40,000 ફૂટ ઉપર ભ્રમરૂપ થઈને હાલતો હોય, હા વાતો સાંભળીને આ સભા બેઠી હોય આમ, કેવી જો તમે. અને સીધું જ મેં કીધું નિર્વિકલ્પ ઉત્તમતિ વિશ્વેશ્વર સકળ વિશ્વતના વિધાતા જય સ્વામિનારાયણ, પ્લેન સીધું હેઠું. આ કેવું પ્લેન છે ખબર નહીં. ઊંચાઈ પર જાય તો એટલું ઊંચું જાય કે પેલો જોતો હોય તો એને એમ લાગે કે કેટલું ઊંચું છે, જણાતું જ નથી, સેટેલાઇટમાંય નથી આવતું, રડારમાંય નથી આવતું, આટલું બધું ઊંચું જતું રહ્યું. અને હેઠું આવે તો એમ લાગે ખારું પાતાળમાં જ નહીં જતું રહે ને. ભગવાનની વાતોમાં ચડીએ, ભજનમાં ચડીએ, મસ્તીમાં ચડીએ, એવી ભગવાનની મોટા પુરુષના મહિમાની વાતો સાંભળીએ, હમણાં ગુરુજી મારે સ્વામીને ભજવારે આ બધી વાતો કરતા હોય ત્યારે એ પ્લેન એકદમ ઊંચું જતું રહે, અને પછી પાછું બધું થાય ત્યાં પાવર ઉતરી જાય. એમાં કોઈ આપણો વાંક નથી સ્વામી વાતોમાં, કે આપણે બધા મુમુક્ષુ છીએ, મુક્ત થઈ ગયા હોઈએ તો વાંધો ના આવે, આપણે મુમુક્ષુ છીએ. સ્વામી કે મુમુક્ષુને તો રોજ હાકલા પડકારા કરનારા જોઈએ. શું કરનારા જોઈએ? જાગતે રહો, જાગતે રહો. પેલો ચોકીદાર છે ને, બૂમો પાડે જાગતે રહો એમ, કોઈક રોજ જગાડવા. જોજો ભાઈ 25 બાંધી ના લે, જોજો ભાઈ આ લોક બાંધી ના લે, જોજો આ ઠેક જવાનું છે. આમ કોક હાકલા પડકારા કરનારો જોઈએ, રોજ જોઈએ. અને જ્યારે એ જ લક્ષ બંધાઈ જાય ત્યારે તો પૂરું થઈ જાય, પછી કંઈ વાંધો ના આવે. સ્વામીને ફરીથી જ્યારે ફરી જવાનું સ્વામીએ નક્કી કર્યું ત્યારે લાડકીભાઈ કહે આવે, અને સ્વામી કે હરી આ ડોસી જ્યારે હોય ત્યારે આડી આવે છે સ્વિચ બંધ, તે લાડકીભાઈને મુંઝારો થાય. કારણ કે રોજ સમાધિ કરીને ઓલું અક્ષરધામનું તેજ તેજ જિયા તેજ અંબાર તિયા કરી રહ્યા વાસરે તેજોમય જિયા સર્વે આકાર તેજોમય તન તેના રે તે તેજ મધ્ય સિંહાસન શોભે તિયા બેઠા બહુ નામી રે નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. મહારાજે કીધું એક તેજનો રાશિ છે, તેજના રાશિને મધ્ય એક સિંહાસન છે, એ સિંહાસનની અંદર એક મૂર્તિ છે, એ મૂર્તિ દ્વિભુજ છે, બે ચરણ છે, એ મૂર્તિ અતિ ઘનશ્યામ છે,
એ મૂર્તિની ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે એ સભાને મહારાજ કે અમે નિરંતર દેખીએ છીએ. અને મહારાજ કે એ સભાને તો તમે પણ જુઓ છો, એ સ્વરૂપને તમે પણ જુઓ છો. અને જે દિવસે મહારાજ કે તમને ની દ્રઢતા થઈ જશે તેથી કામ ક્રોધ લોભ એ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. મધ્યનું 13મું, લોયાનું 14મું, રુચિનું વચનામૃત, મધ્યનું 13મું તેજનું વચનામૃત, એમાં મહારાજ આ વાતો કરે છે. એ સુખ રોજ ભોગવ્યું હોય, રોજ ભોગવ્યું હોય. આજે આપણે અમેરિકાની અંદર રહીને ગયા હોય, અહીંયા આગળ આમ ઠંડી લાગે ને હીટર, ગરમી લાગે ને એસી, અને પછી ઇન્ડિયાની અંદર હમણાં જો મહિનો દોઢ મહિનો પાછલા જે મહિના હતા એમાં જો જઈએ, એમાં લાઇટ 8 કલાક જાય, ગજબનું થાય. લોયાની અંદર ગુરુજી અમને સંતોને લઈ ગયા, 15-20 સંતોને બધા અમે ત્યાં ગયા, અને ભગવાનનું કરવું, ગુરુજીની પરીક્ષા લેવી હશે અમારે બધાની, તે લાઇટ જ નહીં. સવારની 8 વાગે લાઇટ જાય, રાતે 8 વાગે આવે. અને લોયામાં કેટલી સરસ ઠંડી હોય કહો તો, કાઠિયાવાડની ભૂમિ, છાપરાનું મકાન, તોય ગુરુજી જેવા મોટા પુરુષ કંડારીની અંદર આરસ ચોડેલી રૂમોને છોડીને લોયાના છાપરાની અંદર લાઇટ વિના પણ ખુશીથી ધારના પારના વ્રત વચ્ચે રહે, એ જ મહાપુરુષનું લક્ષણ. મહાપુરુષનું લક્ષણ શું? ક્યાં લેવા જવા ને ક્યાં જોવા જવા? રોકડું જ આમ તમે નજરે જુઓ ને ખબર પડી જાય. લોયાની અંદર લાઇટો નહીં હવારથી હાંજ સુધી, ટાંકીમાં પાણી નહીં, મોટર હાલે નહીં, જનરેટર બગડી ગયું હતું, એ જ દી બગડ્યું, બધું મુહૂર્તે ગારે થયું ગુરુજીના સંકલ્પે. ગુરુજી બપોરની સંતોની કથા, લીમતરું ત્યાં આગળ લીમડા વાવ્યા છે, એક લીમડાની નીચે એક નાની વ્યાસપીઠ બનાવી, અને અમે 10-15 સંતો ત્યાં રહેવાવાળા સમર્પિત 8-10 હરિભક્તો, અને આ બાજુ આમ પેલો પવન ગરમ ગરમ લૂ વાય, એની વચ્ચે ગુરુજી 2-2 કલાક સુધી વચનામૃતની કથા સંતોને ભક્તોને સંભળાવે ધારના પારના વ્રતની વચ્ચે. આનાથી મોટા પરચા ક્યાં લેવા જવા મહાપુરુષના? આ જ મહાપુરુષનું મહાપુરુષત્વ, ક્યાં લેવા જવા? કંડારીમાં એસી રૂમો છે, તો એમ ના કીધું કે લોયામાં પહેલાં મારી માટે સંત નિવાસ બનાવીને સારામાં સારી રૂમો બનાવો પછી હું લોયા રહેવા આવું, એમ ના કીધું. પણ એમને સંકલ્પ કર્યો કે મારે લોયા રહેવા જવું છે. તો જે પહેલાં મજૂરોને રહેવાના છાપરા હતા, સંતો જ્યારે લોયાની અંદર, જે લોયાનું મંદિર છે ઘનશ્યામ મહારાજ જ્યાં ત્યાં છે, સંતો ત્યાં રહેતા ત્યારે ખેતરના મજૂરો જે રૂમોમાં રહેતા, ખેતરના મજૂરો જે ઓરડાઓમાં રહેતા, એ ઓરડાઓ ત્યાં સાંખ્યોગી બહેનોનું મંદિર હોપ્યું એટલે સંતો એ ઓરડામાં રહેવા જતા રહ્યા. ટોયલેટ બાથરૂમના દરવાજા તો ત્યાં ફોટા પાડવા જેવા છે તમારે, જનરલ ટોયલેટ બાથરૂમ એ લોખંડના જાડા દરવાજા, ખાલી એને એક આંકડીઓ જ આમ જાય, બાથરૂમના નળ ને બધું એ તમારે એ વખતનું જૂનું, અને એ જ બાથરૂમ, એ જ દરવાજો, એ જ છાપરા, એ જ પતરા, અને એ પતરાની નીચે એક સાદી લાકડાની પાટ, એની અંદર જ ગુરુજી 8x10 રૂમ હશે, એની વચ્ચે લોયાની અંદર આજે પોતાનું રેસિડેન્સ કરીને રહે છે, એ જ એવું સાબિત કરે કે મોટા પુરુષને આ લોકના કોઈ બંધન નથી, અને બંધન એક મૂર્તિનું જ છે, જીવના કલ્યાણ કરવાનું જ છે. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને એવા મોટા પુરુષ મળ્યા છે, આપણે એમાં જોડાયા છીએ એટલે આપણને પરમ શાંતિ છે, પરમ શાંતિ છે. આ સુખનો અનુભવ એ મોટા પુરુષના કોઈ વેવ્સ છે આપણી સાથે, કોઈ આપણને જાળવી રાખે, સતત પકડી રાખે, સતત આપણને માયામાં જતા રોકી રહ્યા છે એના કારણે છે. સ્વામીએ સ્વિચ બંધ કરી, લાડકીબાઈની સમાધિ બંધ થઈ એટલા આકડાના, કારણ કે રોજ ઓલી સભા જોયા વિના હાલે નહીં, ટેવ પડી ગઈ છે ને. જેમ આપણને રોજ એસી ચાલુ કરવાની ટેવ પડી ગઈ હોય ને ભાઈ, ન્યા ના મળે તો કેવા આકડાઈએ. ઘણા ભક્તો તો વહેલી ટિકિટ કરીને આવી ગયા, બોલો, ટિકિટ મોડી હતી તે ટિકિટ વહેલી કરીને આવ્યા. ભગત કેમ વહેલા આવ્યા? તો કે સ્વામી હું એ ગરમીની અંદર કરવાનું વહેલા આવી ગયા. કેટલી ગરમી, કે હેરાન થઈ જવાય એટલી ગરમી છે. ત્યાં તો ડિસેમ્બરમાં જવાય, ઉનાળામાં તો જવાય જ નહીં, કારણ કે આખી દુનિયાનો તાપ ભગવાન કે અહીં આગળ મારા મંદિર જાજા છે, અહીં મારા ભગત જાજા છે, અહીં દો. પણ આપણને એક અમેરિકામાં 2 વર્ષ કે 3 વર્ષ સેટ થયા હોય ને તો ઇન્ડિયાના ટોયલેટ નથી ફાવતા, બોલો.
ઘણી વખત તો પહેલાં, હવે તો બધું થઈ ગયું, પણ પહેલાં હરિભક્તો આથી 10-12 વર્ષ પહેલાં આવે ને તો પહેલાં પૂછે, સ્વામી આપણે મંદિરની અંદર ટોયલેટ કેવું છે? ભાઈ ટોયલેટ ટોયલેટ જેવું હોય, એનું કંઈ વર્ણન હોય? પણ એ કેવું છે? હવે આપણને ટોયલેટ જેવી ક્રિયા માટે પણ ફિક્સ આઉટ આવું જ જોઈએ, એટલું આપણે બંધનને પામી જઈએ છીએ. 2 કે 3 વર્ષ થયા હોય ત્યાં જ, 5 વર્ષ અહીં રહ્યા હોય તો ત્યાં તો આમ ડર્ટી લાગે બધું, એટલે આની વચ્ચે જ મોટો થયો ભલા એવું લાગવા લાગે છે. તો જે રોજ મહારાજની મૂર્તિનું સુખ લેતા હોય એને જ્યારે રૂંધવામાં આવે એને કેવું લાગે? મોટા પુરુષો આ સત્સંગનો આટલો આટલો સંઘર્ષ, સત્સંગની આટલી ઉપાધિ લઈને આપણને ભગવાન ભજાવવા મહેનત કરતા હોય, આ લોયા ધામ થયું તો ગુરુજી માટે જેટલા શબ્દો લખાયા ને જેવા લખાયા એવા મારા ને તમારા માટે નથી લખાયા. કોના માટે લખાયા? ગુરુજી માટે. બોલાવ્યું કોના માટે? ગુરુજી માટે. જે કાંઈ સહન કરવું પડ્યું એમને સૌથી વધારે કરવું પડ્યું. આપણે તો કાંઈ નથી કરવું પડ્યું, આપણે કર્યું હશે પણ થોડુંક, એમને સૌથી જાજુ. તેનું સુખ કોણ ભોગવે છે? આપણે, આપણે ભોગવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીને લાડકીબાઈએ કહેવડાવ્યું કે સ્વામી મારી સ્વિચ ચાલુ કરો, આવે નહીં નડું. સ્વામી કે આવે સાન ઠેકાને આવી, કાનજીન મકનજીન મોકલ્યા જઈને દંડવટ કરીને કે મારી માએ કીધું છે કે આવે આડી નહીં આવે પણ એની સમાધિ બંધ ના કરશો. સ્વામીએ ચપટી વગાડી, સ્વામી કે ચાલુ જા, અને સમાધિ ચાલુ થઈ ગઈ લાડકીબાઈને. અને 1923માં પછી સ્વામી સ્વતંત્ર રીતે 10 વર્ષ પછી ગોંડલની અંદર દેહ છોડીને ગયા. ત્યારે તો અતિ આક્રંદ થયો, પણ સાધુમાં જોડાનો હોય એ કેવો હોય? સમાધિવાળા હતા પણ સાધુ વિના ન ચાલે, એ સાધુમાં જોડાયેલો છે. અને સ્વામીએ કીધું, સાધુમાં જેટલો જીવ જોડાનો છે એટલો જ સત્સંગ છે, જેટલો સાધુમાં જીવ બંધાનો નથી એટલો કુસંગ છે. માટે આપણે બધા ભાગ્યશાળી છીએ, ભગવાન અને ભગવાનના મોટા પુરુષમાં આપણે બધા જોડાયેલા છીએ. અને મોટા પુરુષમાં જોડાયેલા છીએ એટલે ધીરે 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 ભગવાનની અંદર આપણે જોડાતા જઈએ છીએ. આજે જોઈએ છે કે આપણા લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કે જે ભક્તો માનસી પૂજા ભગવાનની કરતા હોય તેને 10-10, 15-15 મિનિટ માનસી પૂજા થતી હોય. આ લોયાધામ મંડળની અંદર એવું સખી મંડળ છે કે જે લોકો ભેગા થઈને 5 ટાઈમની માનસી પૂજા રોજ કરતા હોય, ભેગા થઈને એકાબીજા સાથે ફોનમાં થઈને માનસી પૂજાઓ કરતા હોય, 5 ટાઈમની માનસી પૂજા જેને ચૂકાતી ના હોય, વચનામૃતો અને સ્વામીની વાતો જેને વાંચવાનું ચૂકાતું ના હોય. હું માનું છું કદાચ પુરુષોની આંગળી તમારી ઊંચી થઈને એના કરતાં બહેનોને જો આંગળી ઊંચી કરવામાં આવે ને તો એની પાસે વાંચન પુરુષો કરતાં વધારે હશે, કારણ કે ડીઝલ પેટ્રોલ તો એ જ છે ને, ગાડી તો જ હાલે ને તમારી, એટલે કદાચ તમારા વતી એ વાંચી લેતા હોય. કારણ કે સત્સંગની પરીક્ષાઓ લેવાની થાય, મંતવ્યો આવે, એના પરથી ખબર પડી જાય કે અહીં વાંચન આટલું હશે જ. તો બધાય ભક્તો સ્વામીની વાતોનું વાંચન નિત્ય 2 વાતો કે 1 વાતો વંચાય એવો અભ્યાસ રાખજો. સ્વામીની વાત દ્વારા આપણે મહારાજ અને ગુરુજીમાં જોડાયેલા છે, વિશેષ આપણને જોડાવાનું મહારાજ અને મોટા પુરુષ બુદ્ધિયોગ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો શ્રી ગણેશ્યામ મહારાજની.